नमस्ते विद्यार्थी मित्रों, वेलकम बेक टू इमेज इन फिजिक्स। आज आप वेव्स एंड ऑसिलेशन में जे ट्रावलिंग वेव्स ना टॉपिक करता था एम नेक्स्ट टॉपिक है यो तो आप नेक्स्ट टॉपिक है यम अपने आगना बे टॉपिक है आप जुड़ कि धारो कि कोई एक धातु सड़ियों लीए तो एम लॉन्जिट्यूडनल वेव्स है बनता हो तो एम कई रीते तरंग है वेग है तमने मे હવે અત્યારે આપણે આગળ જવાનું છે તો એમાં આપણે ફ્લુઇડમાં એટલે કે તરલમાં જે વેવ્સ ટ્રાવેલ કરતા હોય એની વેલોસિટીનું ઇક્વેશન છે એ આપણે ડિરાઈવ કરવાનું છે. સો ડિરાઈવ એન ઇક્વેશન ઓફ વેલોસિટી ઓફ વેવ્સ ઇન ફ્લુઇડ, એટલે કે ફ્લુઇડ એટલે તરલના માધ્યમમાં પ્રસરતા તરંગ માટેનું વેગનું સમીકરણ. તો વેવ પ્રોપેગેશન છે એ એકચ્યુઅલી કઈ રીતે પોસિબલ બને, તો ધારો કે કોઈ એક કણ છે એનું ડિસ્પ્લેસમેન્ટ થાય તો એ જે મીડિયમમાં હશે એ મીડિયમને કારણે એ જે પાર્ટિકલનું જે ડિસ્પ્લેસમેન્ટ છે એ બીજા અધર પાર્ટિકલને ઇફેક્ટ કરે, અને પાર્ટિકલની કે મીડિયમની જે ઇલાસ્ટિક પ્રોપર્ટી છે એ ઇલાસ્ટિક પ્રોપર્ટીને કારણે તરંગ છે એ આગળ વધતું હોય. તો સૌથી પહેલાં સપોઝ કે આપણે એક ઓસિલેશન ઓફ ધ મીડિયમ ડિપેન્ડ્સ અપોન ધ ઇલાસ્ટિસિટી એન્ડ ઇનર્શિયા ઓફ ધ મીડિયમ, એટલે સ્થિતિસ્થાપકતા અને ઇનર્શિયા ઉપર ડિપેન્ડ કરશે કઈ રીતનું અથવા તો મીડિયમમાં કઈ રીતે વેવ્સ છે ઓસિલેટ કરે. તો અહીંયા એક ફિગર ડ્રો કરેલી છે, તો ફિગરમાં આપણે એવું ઓબ્ઝર્વ કરવાનું છે કે સપોઝ અત્યારે કોઈ ચેન્જ ધારો કે મીડિયમમાં નથી, એટલે કે કોઈ વાઇબ્રેશન નથી કે કોઈ ડિસ્પ્લેસમેન્ટ નથી, પણ સપોઝ કે જો ડિસ્પ્લેસમેન્ટ હોય તો તમે અહીંયા નીચેની જે બે લાઇન્સ છે એ તમે ધીરે ધીરે જોશો તો એ થોડી ડિસ્પ્લેસ થયેલી લાગે છે. અહીંયા બે પોઝિશન છે, ફર્સ્ટ એ સેમ છે પણ થર્ડ પોઝિશન છે એમાં થોડું ડિસ્પ્લેસમેન્ટ છે એના કરતાં ફોર્થ પોઝિશનમાં અને પછી ફિફ્થ પોઝિશનમાં. તો ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ ધ એન્ટાયર ફિનોમિના ઓફ વેવ પ્રોપેગેશન, તો ફિગર વનથી તમે એને સમજી શકો. વેન વેવ ઇઝ નોટ પ્રોપેગેટિંગ લેયર્સ ઓફ ધ મીડિયમ આર ઇક્વિડિસ્ટન્સ, બરાબર. અહીંયા આગળ તમે જુઓ તો બધા ઇક્વિડિસ્ટન્સ એટલે કે સમાન અંતરે બધા સ્તરો છે એ આવેલા છે, પણ ધીરે ધીરે વેવ પ્રોપેગેટ કરે તો એના સ્તરો છે એની વચ્ચેનું અંતર છે એ પણ બદલાશે. બટ ડ્યુરિંગ ધ વેવ પ્રોપેગેશન ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ડિફરન્ટ લેયર્સ ઓફ ધ મીડિયમ વિલ બી ડિફરન્ટ એઝ શોન ઇન ફિગર, એટલે જ્યારે તરંગ પ્રોપેગેટ કરે એટલે કે તરંગ આગળ વધે માધ્યમમાં મોશનમાં આવે તો જે ડિસ્પ્લેસમેન્ટ છે એ બદલાશે. હવે ડિસ્પ્લેસમેન્ટ બદલાશે એટલે ઇલાસ્ટિક પ્રોપર્ટી મુજબ એનું પ્રેશર ડેન્સિટી છે એ પણ ચેન્જ થાય. પ્રેશરને કારણે આપણે આગળ પણ જોઈ ગયા હતા કે વોલ્યુમ છે એમાં ફેરફાર થાય, તો અહીંયા પણ આપણે એ કોન્સેપ્ટમાં જ આગળ જોવાનું છે કે પ્રેશર ઇન્ક્રીઝડ એટ ધ પ્લેસીસ વેર ધ લેયર્સ ઓફ ધ મીડિયમ કમ ક્લોઝર, એટલે કે જ્યારે બે લેયર વધારે નજીક આવતા હોય તો પ્રેશર વધે નજીક નજીક આવશે, એટલે એની વચ્ચેનું જે તરલ આખું તરલનું માધ્યમ જ છે પણ એમાં આપણે આવું ઇમેજિન કરવાનું છે કે આવા સ્તરો હોય જુદા જુદા, તો બે સ્તરો વચ્ચે કોઈ વખત કમ્પ્રેશન પણ થઈ શકે એટલે કે સંગનન પણ થઈ શકે અને બે સ્તર વચ્ચે વિઘનન પણ થઈ શકે એટલે એ છૂટા પણ પડી શકે. તો વન અનધર એન્ડ પ્રેશર ડિક્રીઝ એટ ધ પ્લેસ વેર ધેર આર વેર ધે આર પુસ્ડ અવે ફ્રોમ ધ ઈચ અધર, એટલે કે કમ્પ્રેશન અને રેરફેક્શનની ઘટના છે એ આ તરલના માધ્યમમાં પણ તમે અમુક લેયરની વચ્ચે વિચારી શકો. તો એની ઉપરથી શું બીજું એક વિચાર કરી શકાય, તો કે રિસ્ટોરિંગ ફોર્સ છે એ પણ લેયરની પોઝિશનના ફેરફાર માટે જવાબદાર બળ છે એ બનશે. તો રિસ્ટોરિંગ ફોર્સ છે એ આપણે સપોઝ કે ઇમેજિન કરવું હોય તો શા માટે રિસ્ટોરિંગ ફોર્સ ઇમેજિન કરીએ, તો સપોઝ કે આપણે આ લેયર છે એ કન્સિડર કરીએ, એમાં અત્યારે આપણે નામ આપી દીધા એ બી એ ડેશ એન્ડ બી ડેશ, એટલે આજે એ અને બીની જે ફર્સ્ટ પોઝિશન હતી એ નેક્સ્ટમાં હવે બનશે એ ડેશ અને બી ડેશ. તો જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે અથવા તો જે સંગનન અથવા વિઘનનની પ્રક્રિયા થતી હોય, તો એ સંગનનની પ્રક્રિયા કે વિઘનનની પ્રક્રિયામાં જે માધ્યમ અથવા તરલ માધ્યમનું જે સ્તર છે એ પોતાની મૂળ જે પોઝિશન છે એમાં પાછું આવવાનું અથવા પોતાની મૂળ પોઝિશનમાં પાછું ડિસ્પ્લેસ થવાનું જે ટ્રાય કરે
अथवा तो जे पोतानी मूळ परिस्थिति में पाछो आवानो प्रयत्न करे एने आपणे बेसिकली रिस्टोरिंग फोर्स अथवा तो पुनस्थापक बल तरीके ओळखीए छीए। तो लिक्विड में मात्र जयरे तरंग पसार थशे त्यारे मात्र संघनन विघनन के प्रेशर अने वॉल्यूम छे एमां फेरफार नहीं थाय, पण एने कारणे रिस्टोरिंग फोर्स छे ई पण क्रिएट थई शके। तो एक नवो कॉन्सेप्ट छे ई थयो आमां। फॉर सिम्प्लिसिटी इन द कैलक्युलेशन सपोज दैट अ लॉन्जिट्यूडनल वेव इज प्रोपेगेटिंग अलोंग अ पॉजिटिव एक्स डायरेक्शन। खाली पॉजिटिव एक्स डायरेक्शन माटे ज खाली आपणे कंसिडर करवानुं छे के पॉजिटिव एक्स डायरेक्शनमां वेवनुं प्रोपेगेशन थाय छे। तो एक्स अने एक्स प्लस डेल्टा एक्स बी द डिस्टन्सिस फ्रॉम द ओरिजिन ऑफ टू लेयर्स एंड ए एंड बी इन द सिलिंडर वेन लॉन्जिट्यूडनल वेव्स इज नॉट प्रोपेगेटिंग। एटले आ पहेलानी मूळ परिस्थिति छे ए अने बी, एमां थोड़ो एवो फेरफार करो एटले डेल्टा एक्स मळे, एटले अहींया एनी जे वेल्यू छे ई एक्स पोजिशन छे। થોડો ફેરફાર કરો એટલે એની નજીકનું બીજું એક સ્તર છે એ ધારેલું છે, જે થઈ ગયું એક્સ પ્લસ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ। તો શરૂઆતમાં જ્યારે પોઝિશનમાં કોઈ ડિસ્પ્લેસમેન્ટ ન હોય ત્યારની વાત છે, તો ત્યારે એ અને બી બે લેયર બનશે। ડિસ્પ્લેસમેન્ટ પોઝિશન્સ ઓફ એ એન્ડ બી એટ સમ ઇન્સ્ટન્ટ ડ્યુરિંગ ધ પ્રોપેગેશન ઓફ ધ વેવ ઇઝ શોન બાય એ ડેશ એન્ડ બી ડેશ। એટલે હવે જ્યારે વેવ પ્રોપેગેટ કરશે પછીની જે પોઝિશન છે એ છે એ ડેશ અને બી ડેશ। સપોઝ કે એ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય બી ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ લેયર એ, બરાબર। તો એનું જે ડિસ્પ્લેસમેન્ટ થયું એને મૂક્યું વાય તરીકે, એટલે આ થઈ ગયું એક્સ। પછી જે વધારાનું ડિસ્પ્લેસમેન્ટ દેખાડ્યું એટલે કે જે ફેરફાર થયો એની પોઝિશનમાં એ થઈ ગયું વાય, એટલે થઈ ગયું એક્સ પ્લસ વાય। તો એવી રીતે બીની પોઝિશન જોવી હોય તો અહીંયા બીની જે ઓરિજિન પોઝિશન છે એ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે, પણ એમાં થોડો ફેરફાર કરીએ એટલે ડેલ્ટા વાય પ્લસ ડેલ્ટા વાય થાય, એટલે બી ડેશની પોઝિશન થઈ ગઈ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ પ્લસ વાય પ્લસ ડેલ્ટા વાય। સો ઇફ ડીવાય બાય ટી એક્સ રિપ્રેઝેન્ટ્સ ધ રેટ ઓફ ચેન્જ ઓફ ડિસ્પ્લેસમેન્ટ ઇન પોઝિટિવ એક્સ ડાયરેક્શન, ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ લેયર્સ બી વિલ બી વાય પ્લસ ડીવાય બાય ડી એક્સ ડેલ્ટા વાય। એટલે જે લિનિયર ફેરફાર છે થોડો કેવો, જે ડિસ્પ્લેસમેન્ટનો ફેરફાર છે એ કેવો છે, તો કે રેટ ઓફ ચેન્જ ઓફ, એટલે રેટ ઓફ ચેન્જ ઓફ એટલે એક્સની સાપેક્ષનું વિકલન થયું વાયનું, એટલે વાય ડીવાય બાય ડી એક્સ। તો એક્સ ડાયરેક્શનમાં તમે બીનું ડિસ્પ્લેસમેન્ટ જુઓ તો એ બીનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે, તો કે વાય પ્લસ ડીવાય બાય ડી એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ। ડેલ્ટા એક્સ શું દર્શાવે છે, તો કે અહીંયા જે ફેરફાર થયો એ, અને વાય પ્લસ ડીવાય બાય ડી એક્સ એ તમને રેટ ઓફ ચેન્જ એટલે કે જે સૂક્ષ્મ ફેરફાર થયો છે એ બીનો જે સૂક્ષ્મ ફેરફાર છે એ તમને ડિફરન્શિએશનના સ્વરૂપમાં મળશે। તો આ જે એકચ્યુઅલી ફાઇન્ડ કર્યું એ ડેલ્ટા વાયની કિંમત થઈ। આ અહીંયા તમે વાય પ્લસ ડેલ્ટા વાય, તો ડેલ્ટા વાયની જગ્યાએ શું છે, ડીવાય બાય ડી એક્સ ડેલ્ટા વાય, એટલે એકચ્યુઅલી ડેલ્ટા વાયની કિંમત થઈ ગઈ ડીવાય બાય ડી એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, ઇક્વેશન નંબર વન। તો આ જે કુલ ફેરફારનું આખું જે સમીકરણ મૂક્યું એક્સ પ્લસ ડેલ્ટા એક્સ પ્લસ વાય પ્લસ ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ પ્લસ વાય, ડેલ્ટા વાયની જગ્યાએ આપણે મૂકશું ડીવાય બાય ડી એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, સમીકરણ નંબર બે। એઝ અ રિઝલ્ટ ઓફ વેવ મોશન ધ વોલ્યુમ બાઉન્ડેડ બાય ટુ લેયર્સ ચેન્જીસ એટ ધ પ્રેશર એટ ડિફરન્ટ પોઈન્ટ્સ ઇન ધ મીડિયમ ઓલ્સો ચેન્જ। એટલે પહેલાં વાત કરી એમ કે પ્રેશર છે એ પણ ચેન્જ થશે આખા લેયરમાં। તો એરિયા ઓફ ક્રોસ સેક્શન ઓફ ધ સિલિન્ડર ઇન યુનિટ the volume of the fluid bounded by the layers A and B when wave does not exist। એટલે આને તમારે એક સિલિન્ડર તરીકે ધારો કે જેમાં પ્રવાહી આમ વહેતું હોય, બરાબર, એનો આમ આડછેદ લઈ લઈએ તો આ એનો આડછેદ થઈ ગયો। હવે જ્યારે વેવ ટ્રાવેલ નથી કરતું એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારનું તરંગ છે એ તરલમાં ઉત્પન્ન થયેલું નથી ત્યારે એનું વોલ્યુમ ગણવું હોય તો
कई रीते गणी शकाय तो वॉल्यूम इज इक्वल टू एक्स प्लस डेल्टा एक्स माइनस एक्स એટલે વોલ્યુમ માત્ર કેટલું છે તો કે ડેલ્ટા એક્સ એટલું કારણ કે આપણું પહેલાંનું પોઝિશન કઈ છે એ અને બી આવડીએ તો એ અને બીની પોઝિશન છે એમાં વોલ્યુમ છે એ આટલું ખાલી ગણવું હોય તો ખાલી કેટલું થશે તો કે ડેલ્ટા એક્સ એટલું તો વોલ્યુમ ડેલ્ટા એક્સ વોલ્યુમ ઓફ ધ ફ્લુઇડ બાઉન્ડેડ બાય ધીસ ટુ લેયર્સ વિચ આર શોન બાય એ ડેશ બી ડેશ હવે એ ડેશ બી ડેશનું વોલ્યુમ ગણવું હોય તો પહેલું વોલ્યુમ ધારો કે આપણે આ લઈએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ પ્લસ વાય પ્લસ ડીવાય બાય ડી એક્સ ડેલ્ટા એક્સ એમાંથી માઇનસ એક્સ પ્લસ વાય બાદ કરી નાખીએ તો માઇનસ એક્સ પ્લસ વાય બાદ કરો એટલે આ એક્સ અને વાય કેન્સલ થઈ જાય તો બાકી રહેશે ડેલ્ટા એક્સ પ્લસ ડીવાય બાય ડી એક્સ ડેલ્ટા એક્સ બરાબર તો આ બરાબર આર યુ તો અહીંયા આગળ શું ફેરફાર થશે તો ડેલ્ટા એક્સ છે એને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો અહીંયા આ ઇક્વેશન માઇનસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડી એક્સ તમે જુઓ તો બે બાજુ સમાન જ છે એટલે આપણે માત્ર શું કર્યું તો કે આ પહેલાંનું વોલ્યુમ પછી ઇન્ક્રીમેન્ટ ઇન વોલ્યુમ એટલે કે વોલ્યુમનો વધારો કેટલો થયો તો કે ડીવાય બાય ડી એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ પહેલાં માત્ર કેટલું હતું ડેલ્ટા એક્સ આગળના સમીકરણથી જુઓ તો પણ ડેલ્ટા એક્સનો ફેરફાર તો એનો વધારો કેટલો છે તો કે ડીવાય બાય ડી એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ તો એને શું કહી દઈશું વોલ્યુમ સ્ટ્રેન તો વોલ્યુમ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ અપોન ઓરિજિનલ વોલ્યુમ તો ઓરિજિનલ વોલ્યુમ કેટલું હતું ડેલ્ટા એક્સ ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ કેટલું મળ્યું ડીવાય બાય ડી એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ ડેલ્ટા એક્સ ડેલ્ટા એક્સ કેન્સલ આઉટ તો થઈ ગયું ડીવાય બાય ડી એક્સ એટલે આવી ગયું વોલ્યુમ સ્ટ્રેન ઇક્વેશન નંબર 5 સપોઝ દેટ ઇન્ક્રીઝ ઇન પ્રેશર ઓન ધ લેયર એ ડેશ ઇઝ પી ઇફ ચેન્જ ઇન પ્રેશર વિથ એક્સ ડાયરેક્શન ઇઝ લિનિયર ધેન ઇન્ક્રીઝ ઇન પ્રેશર ઓફ ધ લેયર બી ડેશ વિલ બી પી પ્લસ ડીપી બાય ડી એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ પી ઉપર એટલે કે એ ડેશ ઉપર આપણે અહીંયા તમે જુઓ તો પી વોલ્યુમ સોરી પી પ્રેશર થઈ આપણે આ રીતે દેખાડેલું તો ઇન્ક્રીઝ ઇન પ્રેશર કેટલું થશે તો કે પી પ્લસ ડીપી બાય ડી એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે કે આમાં પણ પ્રેશરમાં પણ કેવો છે તો કે રેટ ઓફ ચેન્જ ઓફ પ્રેશર વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે કે એકમ અંતરદીઠ દબાણમાં થતો ફેરફાર એટલે એ થઈ ગયું ડીપી બાય ડી એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ તો પહેલાં વોલ્યુમની કેલ્ક્યુલેશન કરી બરાબર એની પહેલાં ખાલી લેયર જોયા કે કઈ કઈ રીતે ફેરફાર થાય ત્યારબાદ વોલ્યુમ જોયા પહેલાંનું વોલ્યુમ એટલે પ્રારંભિક કદ કેટલું છે કદમાં કેટલો ફેરફાર થયો એની ઉપરથી વોલ્યુમ સ્ટ્રેન કેટલું મળ્યું એ મળ્યું ડીવાય બાય ડી એક્સ અને એની ઉપરથી હવે પ્રેશરનો ચેન્જ મળ્યો તો પ્રેશરનો જે ફેરફાર છે અથવા ઇન્ક્રીઝિંગ પ્રેશર છે એ કેટલું છે તો કે પી પ્લસ ડીપી બાય ડી એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ ધીઝ ટુ પ્રેશર્સ આર એક્ટિંગ ઓન ધ ફ્લુઇડ બાઉન્ડેડ બાય એ ડેશ એન્ડ ડી ડેશ એટલે આ બંને બાજુથી તમે જુઓ તો એરો કરીને દેખાડેલું છે કે આ પી થઈ ગયું ઓરિજિનલ પ્રેશર અને જે એની ઓપોઝિટમાં લાગે છે એ પી પ્લસ ડીપી બાય ડી એક્સ ડેલ્ટા એક્સ એટલે એકચ્યુઅલી અહીંયા આગળ જે દિશામાં દબાણ લાગે છે એની વિરુદ્ધ દિશામાં પણ બળ લાગે છે એટલે અહીંયા તમને રિસ્ટોરિંગ ફોર્સ છે એ તમે એપ્લાય કરી શકો તો ડીવાય બાય ડી એક્સ પ્રોડ્યુસ રિઝલ્ટન્ટ સ્ટ્રેસ ડ્યુ ટુ ધ પ્રેશર્સ ઓન લેયર એ ડેશ ડી ડેશ આ સ્ટ્રેસ છે એ ક્રિએટ કરશે ડીવાય બાય ડી એક્સ રિઝલ્ટન્ટ ઇન્ક્રીઝ ઇન પ્રેશર ઇક્વલ ટુ ડીપી બાય ડી એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ એક્સ ઇન ધ ડાયરેક્શન ફ્રોમ બી ડેશ ટુ એ ડેશ તો એની ઉપરથી રિસ્ટોરિંગ ફોર્સ છે એ પ્રોડ્યુસ થશે અને રિઝલ્ટ ઓફ ધીસ વિચ ટ્રાઈઝ ટુ મેક ધ વોલ્યુમ ઓફ ધ ફ્લુઇડ બાઉન્ડેડ બાય એ ડેશ બી ડેશ ઇક્વલ ટુ ઇટ્સ ઓરિજિનલ વોલ્યુમ તો આ જે પ્રેશરને કારણે જે વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ લાગ્યું એને કારણે જે બાઉન્ડરી આપણે ધારી છે અત્યારે એ ડેશ બી ડેશ એમાં ઓરિજિનલ વોલ્યુમ મેળવવાનો ફ્લુઇડ છે એ પ્રયત્ન કરશે એટલે કે તરલ પોતાની મૂળ વોલ્યુમ કદ છે એ મેળવવાનો પ્રયત્ન કરે એટલે આપણે એને રિસ્ટોરિંગ ફોર્સ કહી શકીએ
तो सपोज के कहे छे ई इलास्टिक कॉन्स्टंट होय, तरल नो इलास्टिक कॉन्स्टंट होय, तो એટલે વોલ્યુમ ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ઓફ ફ્લુઇડ હોય તો K ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેઇન થઈ જાય. સ્ટ્રેસ આપણું કેટલું છે તો કે P, અને સ્ટ્રેઇન આપણે આગળ ગણ્યું વોલ્યુમ સ્ટ્રેઇન અવડવા dy બાય dx. તો dy બાય dx મૂકી દઈએ અને અહીંયા માઇનસ મૂકીએ. P એટલે કે P ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવો તો માઇનસ K dy બાય dx. નેગેટિવ સાઇન છે એ શું દર્શાવે છે? તો કે જ્યારે ઇન્ક્રીઝ ઇન પ્રેશર, એટલે કે જ્યારે દબાણમાં વધારો થશે ત્યારે એનું વોલ્યુમ છે એ ઘટશે, એટલા માટે થઈ અને અહીંયા આગળ માઇનસ નિશાની મૂકેલ છે. તો રિસ્ટોરિંગ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. એટલે આપણું જે જે ડીપી બાય ડીએક્સ છે એ શું બતાવે છે? તો કે રિસ્ટોરિંગ ફોર્સની ફોર્મ્યુલા છે એ તમને એમાં દેખાડે. સપોઝ કે આ જે ઇક્વેશન છે ડીપી બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, એમાં પીની વેલ્યુ છે એ આપણે મૂકીએ અહીંયાથી ઇક્વેશન નંબર 6માંથી અહીંયા આગળ. તો ડી બાય ડીએક્સ માઇનસ કે ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, તો આ થઈ ગયું સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન. તો થઈ ગયું માઇનસ કે ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર ડેલ્ટા એક્સ. હવે જો ફ્લુઇડની ડેન્સિટી રો તરીકે લઈએ તો તરલનું દ્રવ્યમાન છે એ રો ઇન્ટુ ડેલ્ટા એક્સ થશે, બરાબર. રો ઇન્ટુ ડેલ્ટા એક્સ, ઘનતા ગુણ્યા કદ, એટલે રો ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે રિસ્ટોરિંગ ફોર્સ એટલે બરાબર શું થશે? માસ ગુણ્યા એક્સરેશન, દ્રવ્યમાન ગુણ્યા પ્રવેગ. તો રો ઇન્ટુ ડેલ્ટા એક્સ, પ્રવેગ એટલે થશે માઇનસ ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર. ઋણ નિશાની અહીંયા દર્શાવે છે કે પ્રતિ પ્રવેગ છે એ બને છે, એટલે માઇનસ ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર. એને ઇન્સ્ટન્ટેનિયસ એક્સરેશન પણ કહી શકાય. બી ટુ એ લેવાનું છે વિરુદ્ધ દિશામાં, એટલે બી ટુ એ વિદ્યુત દિશા છે, એટલે માઇનસ ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર. તો આ થઈ ગયો રિસ્ટોરિંગ ફોર્સ. એને આપણે ક્યાં મૂકી દઈશું? અહીંયા આગળ. તો રો ડેલ્ટા એક્સ માઇનસ ડી ટુ વાય બાય ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ડી ટુ વાય બાય ડી ટી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ બંને બાજુથી કેન્સલ થઈ જશે અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે રો ડી ટુ વાય બાય ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર. અહીંયાથી કે ને છેદમાં રો લઈ લઈએ તો કે અપોન રો, આ બંને સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયા તરંગ માટેના. તો એની ઉપરથી આને તમે સરખાવો વેલોસિટી સાથે, તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે અપોન રો. તો વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ કે અપોન રો થઈ જશે. તો આની ઉપરથી આપણે જોઈ શકીએ કે અહીંયા ઇક્વેશન નંબર 10 એ તમને રિપ્રેઝેન્ટેશન ઓફ વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન ફ્લુઇડ, એટલે આ તમને વેલોસિટી છે એ તમને મળી તરંગની તમને ફ્લુઇડમાં, એટલે કે છે એ તમારો વોલ્યુમ સ્ટ્રેન કોન્સ્ટન્ટ થયો અને રો છે એ ડેન્સિટી ઓફ મટીરિયલ. તો એની ઉપર આધાર રાખે કે કઈ રીતે વેવ્સ છે એ પ્રોપેગેટ કરશે ફ્લુઇડમાં. સોરી, અહીંયા સાઉન્ડ નહીં આવે, બટ એટલે વેલોસિટી ઓફ વેવ્સ ઇન અ ફ્લુઇડ છે એ તમે કરેક્શન જોઈ લેજો. તો આપણે એક પ્રકારનું થોડું વધારે લખાણ છે, પણ તમે પહેલાંના કોન્સેપ્ટની જેમ જ આગળ તમારે ઇલાસ્ટિસિટી ઉપરથી પણ સમજવાનું છે અને વેવ પ્રોપગેશન પણ લેવાનું છે, તો એની ઉપરથી તમે સમજી શકો કે કઈ રીતે ટોપિક છે એ આગળ વધે છે. તો અહીંયા આપણે આટલું અહીંયા સ્ટોપ કરું છું.